राज्य सरकार द्वारा खेडूतों ने दिवसे सतत 8 कलाक वीजळी मळी रहे ते हेतुथी किसान सूर्योदय योजना लागू करी छे, परंतु कुंडला गाम खाते मढूली फीडर में 500 થી વધુ કનેક્શનો ધરાવતા ફીડર માં અનિયમિત વીજ પુરવઠો મળતા ખેડૂતો વીજ કચેરી ખાતે દોડી આવ્યા હતા। પૂરતા પ્રમાણમાં નિયમિત વીજ પુરવઠો આપવા બાબતે ચુડા નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જો આગામી સમયમાં નિયમિત રીતે 8 કલાક વીજ પુરવઠો નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। હવે અમારે લાઇટનો પ્રશ્ન હતો તો લાઇટ વારંવાર અમે રજૂઆત કરેલી એ મૌખિક, પણ બાળીઓની લાઇટ રહેતી નથી અને રજૂઆત કરી એટલે સાહેબ એમ કહે કે આવું રહેશે, અમે તમારે જાજુ ફીડર લાંબુ થઈ ગયું નામ ને તેમ। હવે એ પ્રશ્ન સાહેબનો છે, અમારે તો કંઈ એનો હલ કરવાનો ન હોય, તે માટે આજે અમે લેખિતમાં અરજી દેવા આવ્યા હતા એટલે સાહેબે અત્યારે કીધું કે બે દિવસમાં અમે તમને જવાબ દઈશું આનો, અને તે પહેલાં એક લેખિતમાં અરજી કરી લઈએ અને અત્યારે પાક હાવ નિષ્ફળ ગયા છે, લાઇટના હિસાબે પાણી છે છતાં પાવર નથી એના હિસાબે પાક નથી। હવે અમે વારંવાર આવી રજૂઆત કરવા છતાં અમારા ગામમાં લાઇટનો એવો પ્રશ્ન છે કે કપાસ કમ્પ્લીટ થયા, પાણી બધું છે છતાં અમારે લાઇટની વાઇટે અમારા ગામમાં બધા કપાસ સુકાય છે। હવે આવી રીતના જો આ લાઇટ ટાઈમસર નહીં દે તો અમારા ખેડૂતને ખાવું, ખેડૂત માટે કે સરકાર છે આ ખેડૂતનું ક્યાંથી સરકાર ગણાય, અમારા ગામમાં હેલ્પરની જરૂર, હેલ્પર નથી અમારે, અમને કહેતા કે હેલ્પર નથી તો અમારે કરવું શું આમાં, એટલે અમે રજૂઆત કરી છે અને અમને બાહેધરી આપી છે બે દિવસમાં તમારા ગામનું અને જે ફીડર લાંબુ છે એ ટૂંકું કરી એવું બાહેધરી આપી છે, તો એ નહીં થાય તો અમે આનાથી આગળ બે દિવસને ઉગ્ર આંદોલન કરશું, આઈ નહીં બકે તો લીમડી જશું, લીમડી નહીં બકે તો સુરેન્દ્રનગર અમારું આખું રજૂઆત કરશું અને આંદોલન કરશું, એટલે વહેલામાં વહેલી તકે આનું કંઈક નિરાકરણ લાવે।